આફ્ટરનૂન મજામાં. હવે કાલે એક દાખલો સરસ મજાનો ગણ્યો હતો, પણ અમુકને કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે ફટાફટ 2 મિનિટમાં એનું એક રિવિઝન કરી લઈએ, બરાબર છે? શું કર્યું તું એ? કેટલામો દાખલો હતો? 3.12. હવે જુઓ, 3.12 નંબરનો દાખલો. એક દડાને 90 મીટર ઊંચાઈએથી આપણે નીચે જમીન ઉપર પાડીએ અને ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો હતો, બરાબર. હવે અહીંયા જુઓ, હવે 90 મીટર ઊંચાઈએ દડો છે. અહીંયા જોજો, આ બિંદુ જે છે એ 90 મીટર ઊંચાઈએ છે. અહીંથી દડો નીચે પડ્યો એટલે આ સપાટી, આ અંતર કેટલું છે? 90 મીટર. રેડી? અહીંથી તમે દડાને નીચે પાડ્યો એટલે અહીંયા દડો જમીન સાથે અથડાણો. અહીંયા જે વેગ હતો એ પ્રારંભિક વેગ હતો એટલે V0 બરાબર શું થશે? 0. હવે અહીંયા જમીન સાથે દડો અથડાશે, અથડાઈને ફરીથી દડો ઉપર જશે. હવે અહીંયા જ્યારે એ જમીન સાથે દડો અથડાણો ત્યારે એનો વેગ કેટલો હતો? તો કે V બરાબર 42 મીટર પ્રતિ સેકન્ડ. આની આપણે ગણતરી કરી હતી, ખ્યાલ છે? ક્યાં સૂત્રના આધારે? V² - V0² એના બરાબર 2ax. રેડી? જેની અંદર તમારે V² ગોતવાનો હતો એટલે V² - 0 એના બરાબર 2 × 9.8 અને એને × 90. અને આવી રીતે તમે ગણતરી કરી એટલે V બરાબર 42 મીટર પ્રતિ સેકન્ડ મળી ગયું. રેડી? બીજું તો કે અહીંથી અહીંયા સુધી પહોંચતા લાગતો સમય એની આપણે ગણતરી કરી ક્યાં સૂત્રના આધારે? તો કે V = V0 + 80 બરાબર. એની અંદર Vની કિંમત કેટલી મૂકી? 42. V0 = 0, A એટલે 9.8 અને આ T એટલે T પણ મળી ગયું. 42 / 9.8 એટલે T = 4.28 સેકન્ડ. રેડી? અહીંયા હજી પહોંચ્યો છે, અહીંથી અહીંયા સુધીની વાત કરી. હવે તમને રકમમાં એવું કીધું કે અથડામણ બાદ દડાના વેગમાં 10% ઘટાડો થશે. જેટલો વેગ હોય એમાં 10% ઘટાડો થાય એટલે કે જો 100 મીટર પ્રતિ સેકન્ડનો વેગ હોય તો એમાં 10% ઘટાડો એટલે કેટલો ઘટાડો થાય? 10 મીટર પ્રતિ સેકન્ડનો શું થાય? ઘટાડો. 100 એ 10 મીટર પ્રતિ સેકન્ડનો ઘટાડો. તો 42 હોય તો કેટલા? તો શું કરવું પડે? તો કે ભાઈ 42 × 10 / 100 એટલે મીંડું કેન્સલ છે. 42 / 10 એટલે જવાબ આવ્યો 4.2 મીટર પ્રતિ સેકન્ડ. એટલો ઘટાડો થયો. તો હતો કેટલો? 42 - કેટલા કર્યા? 4.2 એટલે કેટલા મળ્યા હતા આપણે? 37 પોઈન્ટ સમથિંગ આપણે જવાબ છે એ મળ્યો હતો, 37.8 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો દડો નીચે પડી ગયો, અહીંથી દડો ઉપર ગયો. હવે ઉપર ગયો ત્યારે અહીંયા શરૂઆતમાં વેગ કેટલો હતો? તો કે હવે 37.8 મીટર પ્રતિ સેકન્ડ. હવે ઉપર તરફ દડો ગયો, પણ હવે છોકરાઓ દડો જે છે એ 90 મીટરની ઊંચાઈએ ફરીથી નહીં પહોંચી શકે, કારણ કે એના વેગમાં 10% શું થયો? ઘટાડો. એટલે આવી કોઈ એક ઊંચાઈએ પહોંચ્યો, આ ઊંચાઈએ પહોંચ્યો તો આ ઊંચાઈએ એનો વેગ છે એ શું થઈ ગયો હશે? 0. હવે વેગ 0 થઈ ગયો એટલે ફરીથી દડો નીચે પડવાનું શરૂ કરશે. તો હવે મને કહો, અહીંથી અહીંયા સુધી પહોંચતા લાગતો સમય કેટલો? તો કે એના માટે તમે ગણતરી કરી હતી ક્યાં સૂત્રના આધારે?
तो के भाई वी बराबर वी जीरो प्लस ए टी। रेडी, हवे अंतिम वेग v बराबर शू छे जीरो, v जीरो बराबर केटला तो के 37.8 प्लस 9.8 टी, पण आया निशानी कई आवशे माइनस, कारण के आपणे नीचे तरफना वेग धन लीधा तो अहींथी ऊपर तरफना वेग ने केवा लेवा पड़शे ऋण, एटले माइनस 37.8 प्लस 9.8 टी, माइनस 37 छे आ बाजू आवे एटले प्लस, એટલે 37.8 ભાગ્યા કેટલા 9.8 એના બરાબર શું ટી। હવે આ ગણતરી કરો, ભાગાકાર કરો, એટલે જવાબ આવતો તો કેટલો જોઈ લઈએ આપણે। સાડત્રીસ પોઈન્ટ આઠ ભાગ્યા 9.8 એટલે 3.8571। રેડી, કેટલો જવાબ આવ્યો તો કે 3.8571 સેકન્ડ। હાલો હવે અહીંયા પહોંચ્યો, કેટલો સમય લાગ્યો તો કે અહીંથી અહીંયા પહોંચતા 3.8571, તો હવે ભાઈ અહીંથી ફરીથી અહીંયા નીચે પહોંચે તો પણ કેટલો સમય લાગે તો કે અહીંયા 3.8571 લાગ્યો તો પછી અહીંયા પણ કેટલો સમય લાગે 3.85, જેટલો સમય ઉપર જતા લાગે એટલો જ સમય ફરીથી ક્યાં લાગે નીચે આવતા લાગે। તો ગણતરી કરો, પહેલાં અહીંથી અહીંયા પડ્યો 4.285 સેકન્ડ પ્લસ 3.8571 ઉપર ગયો પાછો એટલે ઉપરથી ફરીથી પાછો નીચે આવ્યો એટલે ફરીથી કેટલો 3.8571। આ અને આ ત્રણેયનો સરવાળો કરો એટલે 12 સેકન્ડ થઈ ગઈ। ઓકે, તો આપણે 12 સેકન્ડ સુધીનો જ ગ્રાફ દોરવાનો હતો, કેવી રીતે દોરશો? ગ્રાફ અહીંયા દોરી દો, ઝડપ વિરુદ્ધ સમય કયો કે વેગ વિરુદ્ધ સમય કયો? તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપના મૂલ્ય સમાન હોય આવું મેં તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ ભણાવતી વખતે કહી દીધું, પણ માત્ર વેગ હોય તો એમાં દિશાની જરૂર પડે, ઝડપ હોય તો દિશાની જરૂર પડે નહીં, પણ મૂલ્ય બેના કેવા હોય? સમાન હોય, કેના? તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના। પરંતુ સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના મૂલ્ય સમાન હોતા નથી। હાલો હવે જેવો ગ્રાફ દોરીએ છીએ, શરૂઆત અહીંથી કરું છું, ટી બરાબર ઝીરો સમયે વેગ વી બરાબર ઝીરો, એટલે કે આ જે લાલ ટપકું છે ને 90 મીટરની ઊંચાઈએ કર્યું। હવે દળો જેમ જેમ નીચે પડતો ગયો નીચે પડતો ગયો અહીંયા પહોંચ્યો, એટલે કે એનો વેગ કેટલો થયો તો કે 42 વેગ થયો છોકરાઓ, ત્યારે સમય કેટલો થયો તો કે 4.285। હવે જેવો દળો જમીનને અથડાણો તે જ ક્ષણે તે જ સમયે શું થયું તો કે એના વેગમાં 10% ઘટાડો થઈ ગયો, એટલે અહીંયા એ જ સમય, એટલે સમયને આમ આગળ પાછળ નથી કરવાનો પણ વેગ તરત જ ઘટી ગયો એટલે નીચે આલેખ આવી ગયો સીધો, સમય એનો એ જ પણ વેગ ઘટી ગયો, ઘટીને વેગ કેટલો થઈ ગયો તો કે 37.8 આપણે ગણતરી કરી। રેડી, તો હવે મને કયો આ 90 મીટરની ઊંચાઈ હતો, અહીંયા જમીનને અથડાણો, જમીનને અથડાણો એટલે 10% ઘટી ગયો એટલે અહીંયા, હવે તો કે 37.8 જેટલી પ્રારંભિક ઝડપથી દળો ફરીથી શું થશે? હવામાં ઉપર જશે, હવામાં ઉપર જશે એટલે અહીંયા પહોંચ્યો, અહીંયા પહોંચ્યો એટલે કે આ જે સમય આવ્યો ત્યારે વેગ વી બરાબર શું થઈ ગયો? ઝીરો, એટલે કે અહીંયા આપણી ગણતરીમાં અહીંયા પહોંચ્યો દડો, વી બરાબર ઝીરો થઈ ગયો, 37.8થી દડો ફેંકાણો, અહીંયા વી બરાબર ઝીરો થઈ ગયું, સમય કેટલો લીધો? 3.8571। જો 3.8571 તો આ સમયગાળો છે, તો આ સમયગાળો કેટલો? 4.285 એટલે 8.142। તો મારે અહીંયા કેટલા લખવા પડે? 8.142। રેડી, લખાઈ ગયા, હવે કયો
હવે દળો ક્યાં છે? તો કે અહીંયા વેગ કેટલો થઈ ગયો? ઝીરો. અહીંયા કેટલો હતો? 37.8. અહીંયા વેગ ઝીરો થઈ ગયો. વેગ ઝીરો થઈ ગયો એટલે કે દળો અહીંયા પહોંચી ગયો નીચે. હવે અહીંયા દળો ઉપર હવામાં છે, તો દળો કાંઈ હવામાં તો નહીં રહે. ત્યાંથી દળો શું થાય? ફરીથી નીચે પડશે. નીચે પડશે એટલે એનો વેગ વી બરાબર ઝીરોમાંથી સતત વેગ શું થાય? વધતો જાય. હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા નીચે હવે પડે ત્યારે એનો વેગ કેટલો હોય? અહીંયા 37.8 હોય તો અહીંયા કેટલો રહેશે? 37.8 જ. તમે ગણતરી કરી શકો કઈ રીતે? તો કે ભાઈ વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી. હવે તમને ખબર છે કે પ્રારંભિક વેગ વી ઝીરો બરાબર શું લઈ લઉં? ઝીરો. એ એટલે પ્રવેગ. પ્રવેગ કેટલો? 9.8. હવે ટી એટલે કેટલો સમય? તો કે 3.8571. કરો ગણતરી. 9.8 × 3.8571. એટલે અહીંયા વેગ કેટલો થઈ ગયો? 37.8. અહીંયા દળો પહોંચ્યો એટલે વેગ કેટલો? તો કે 37.8 થયો. ક્યાં? તો કે જમીનના અથડાણો ત્યારે. સમય કેટલો થઈ ગયો? 3.8571 ઉપર જતા 3.8571 નીચે આવતા. એટલે ફરીથી અહીંયા દળો હવામાં લટકે છે, અહીંથી અહીંયા પહોંચ્યો. વેગ કેટલો થઈ ગયો? 37.8. પણ હવે 37.8 એટલે કે અહીંયા આલેખમાં પહોંચ્યો છે, આપણે અહીંયા પહોંચ્યા છે. અહીંયા જમીનને દળો અથડાય એટલે 10% વેગમાં શું થાય? ફરીથી ઘટાડો. તો અહીંયા 10%નો શું થશે? ઘટાડો આવી રીતે. અને અહીંયા જે સમય હશે એ કેટલો હશે? 11.99. તો હવે આ વેગ કેટલો? તો કે આ વેગ 37.8, એમાંથી 10%નો શું થયો હોય? ઘટાડો. જેવી અહીંયા ગણતરી છે એવી જ અહીંયા ફરીથી કરી નાખો. 37.8 અહીંયા કેટલા? 37.8 બરાબર છે. આ બધી ગણતરી કરો એટલે વેગ હવે કેટલો થઈ જશે? તો કે 34.02. આ આલેખ અહીંયા પૂરો થઈ ગયો. 12 સેકન્ડ થઈ ગઈ. 11.992 એટલે કેટલી સેકન્ડ? 12. રેડી? તો આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો. હવે ખબર પડી જવી જોઈએ. અમુકને ન ખબર પડવાનું કારણ એક બે લોકોનું હતું, બરાબર છે. આ ગ્રાફ થઈ ગયો. દર્પણની અંદર ગ્રાફ ખોટો આપેલો છે, બરાબર છે. એટલે દર્પણ સાથે સરખામણી ન કરતા, કારણ કે દર્પણમાં ગ્રાફ અહીંયા સુધી પહોંચાડ્યો છે, પણ અહીંયા ખરેખર સમય છે 12 થઈ જાય છે. એટલે કે આપણે આ દોરવાનું નથી થતું. સમજાઈ ગયું? આપણો ગ્રાફ અહીંયા પૂરો થઈ ગયો. ઓકે, તો આ દાખલો ફરીથી આપણે ગણ્યો હતો એ પૂરો. હજી આમાં તમને એમ લખી દઉં કે આ જે લાલ લીટી કરી, આ લાલ લીટી કેના માટે છે? તો કે દળો નીચે તરફ આવે છે. અહીંયા 90 મીટર હતું, અહીંયા દળો જમીનને અથડાણો. અહીંયા 10%નો શું થયો? ઘટાડો. હવે અહીંયા તો કે દળો જમીનને અથડાઈ ગયો, હવે દળો ઉપર તરફ જાય છે. અહીંયા ઉપર તરફ એટલે અહીંયા મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો હશે. વેગ કેટલો થઈ ગયો હશે? તો કે વી બરાબર. હવે મહત્તમ ઊંચાઈએથી ફરીથી દળો કઈ તરફ આવશે? તો કે નીચે તરફ. નીચે તરફ દળો આવ્યો, અહીંયા પહોંચ્યો. કેટલાના વેગથી? તો કે 37.8. તો 37.8 નીચે પહોંચ્યો, તો અહીંયા ફરીથી શું થયો? 10%નો ઘટાડો. જો આલેખ વ્યવસ્થિત જોઈ લ્યો, ઝૂમ કરીને જોઈ લ્યો, ખ્યાલ હવે પડી જવો જોઈએ, બરાબર છે. ચાલો દાખલો પૂરો. અહીંયા આજે તમારે હજી એક ગ્રાફવાળો દાખલો કરવો છે, કારણ કે જ્યારે જ્યારે ગ્રાફ આવે ને જીવનમાં, ત્યારે ત્યારે જીવનમાં તકલીફ શરૂ થાય. બાકી એક વખત ફિઝિક્સમાં ગ્રાફ સમજાઈ ગયા
તો પછી જિંદગીમાં ક્યારેય ન ભૂલાય, અને ના સમજાણો તો જિંદગીમાં ક્યારેય ન આવડે. જોવો હવે સરસ મજાનો દાખલો ફરીથી સ્વાધ્યાયનો 3.5 નંબરનો દાખલો. આ પણ ગ્રાફવાળો દાખલો છે. ચાલો, એક મહિલા સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે. ભલે જાય, ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે. ઓહો, સવારે 9 વાગે ઉપડા, 5 વાગ્યા સુધી એના ઓફિસે રહે છે. પછી 5 વાગે તો કઈ ઓટો રિક્ષા પકડીને ઘરે આવતા રહ્યા. પાછા સવારે હાલીને ગયા હતા, બપોરે રિટર્ન આવે 5 વાગે ત્યારે ઓટો રિક્ષામાં આવે તો સ્વાભાવિક છે કે થાયકા હોય આખો દિવસના કામના અંતે. તો હવે ઓટો રિક્ષા કરી લીધી છે તો સવારે ચાલીને જતા હોય, 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તો આવતા હોય ત્યારે 5 તો ના જ હોય, એના કરતાં કેવી હશે? વધારે. વધારે તો કેટલી વધારે? તો કે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. કાંઈ વાંધો નહીં. તો યોગ્ય સ્કેલમાં પસંદ કરીને મહિલાની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો. ઓકે, કેના વિરુદ્ધ કેનો આલેખ દોરવાનો છે? એક્સ વિરુદ્ધ ટીનો. કાંઈ વાંધો નહીં, થઈ જાય. ચાલુ આલેખ. આ ટી, આ બાળકો એક્સ. એક્સને આપણે અહીંયા કિલોમીટરમાં દર્શાવીએ, ટીને અહીંયા કલાક. બરાબર. હવે જોવો, અહીંયા ઉગમ બિંદુ હોય પણ આપણે ઘડિયાળની અંદર વાત કરીએ તો અહીંયા સમય કેટલા વાગ્યા છે? તો કે 9 વાગ્યા છે. રેડી, આપણી ઘડિયાળ 9 વાગ્યાથી ચાલુ થઈ છે એટલે 9 વાગે બેન છે એ ઘરે જ હશે. બેન ઘરે હોય એટલે એક્સ કણનું સ્થાનાંતર શું હશે? 0. હવે ઓફિસ કેટલી દૂર છે? તો કે 2.5 કિલોમીટર. એટલે આમાં એક્સ મેક્સિમમ 2.5 કિલોમીટર થાય, કારણ કે બેન ઓફિસેથી આગળ ક્યાંય નથી જતા, બેન ઓફિસેથી પાછા ઘરે જ આવે એટલે 2.5 કિલોમીટરથી વધારે દૂર તમારે જવાનું થતું જ નથી. અહીંયા 0.5 કિલોમીટર લો, અહીંયા 1 કિલોમીટર, અહીંયા 1.5 કિલોમીટર, અહીંયા 2 કિલોમીટર અને અહીંયા 2.5. બેનને 2.5 કિલોમીટરથી વધારે દૂર જવાનું છે નહીં એટલે તમે ટેન્શન ન લેતા, તમારો ગ્રાફ એ 2.5 કિલોમીટરથી વધારે આગળ નહીં જાય. હવે ઘડિયાળ લઈ લઈએ તો ઘડિયાળના ટાઈમ 9 વાગે ચાલુ થયો. ક્યાં સુધી ચાલુ રહેવાનો છે? તો કે 5 વાગે બેન ત્યાં ઓફિસેથી ઘરે જવા નીકળે એટલે 9, પછી 10, અહીંયા 11 થાય, બપોરના 12 થાય, 12 પછી 1:13 નો લખાય, અહીંયા શું લખાય? 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6. ટી કલાકમાં. રેડી, હાલો
હવે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે. કેવી રીતે? તો કે સવારે બેન 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સડક પર ચાલીને જાય છે, ભલે જાય. બેનને અંતર કેટલું કાપવાનું છે? 2.5 કિલોમીટરનું. કેટલું અંતર? 2.5. ઘરેથી ઓફિસે જવાનું તો સમય લખવો પડશે ને કે આ 2.5 કિલોમીટરનું અંતર બેન કેટલા સમયમાં કાપે છે? હે ભાઈ, અંતર કેટલા સમયમાં કાપે છે 2.5 કિલોમીટરનું તમારે કયો મને? તો કે બેનની ઝડપની ગણતરી કરવી પડે. તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. રેડી? તમારે શું ખબર છે? તો કે અંતર ખબર છે કેટલું? 2.5 કિલોમીટર. ઝડપ ખબર છે કેટલી? 5 કિલોમીટર પ્રતિ કલાક રકમમાં આપેલી છે. સમય ખબર નથી, કાંઈ વાંધો નહીં. હાલો, તેથી સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર કેટલું? 2.5. ઝડપ કેટલી? 5. 2.5 ભાગ્યા 5 કરો, 1/2. પણ આવશે શું? તો કે કલાક. 1/2 કરશો એટલે કલાક આવ્યો. કલાક એટલે 30 મિનિટ. 1/2 કલાક એટલે કેટલી? અડધી કલાક. થી અડધી કલાક એટલે 30 મિનિટ. હવે મને કહી દો, અહીંયા સવારે બેન 9 વાગે ઘરેથી ઉપલા તો ઓફિસે કેટલી મિનિટમાં પહોંચ્યા હોય? 30 મિનિટમાં. ઓફિસે એ 30 મિનિટમાં પહોંચ્યા હોય તો 9:30 પહોંચ્યા હોય ને, તો 9:30 ક્યાં આવે ગ્રાફમાં? તો કે 9 અને 10ની વચ્ચે. અહીંયા કેટલું અંતર કાપ્યું? તો કે 2.5. કેટલા વાગ્યે કાપ્યું? તો કે 9:30. તો આ થઈ ગયું પહેલું ટપકું. 0 એથી ઉપડાતા 2.5 એ પહોંચ્યા. જોડી દો બે બિંદુઓને. હાલ, વાત પતી ગઈ. હવે કયો? 9:30 બેન ઓફિસે પહોંચી ગયા, મને એનોય કાંઈ વાંધો નહોતો. પણ પછી શું કર્યું? તો કે ત્યાં તે 5 કલાક સુધી રહે છે. બોલો, 5 વાગ્યા સુધી ત્યાં જ રહ્યા છે. 9:30 પહોંચી ગયા, 5 વાગ્યા સુધી ઓફિસે ને ઓફિસે રહીએ. તો ઓફિસે ને ઓફિસે રહીએ એટલે કણના સ્થાનમાં ફેરફાર થતો નથી, અને ફેરફાર ક્યાં સુધી નથી થતો? તો કે 5 વાગ્યા સુધી. 5 વાગ્યા સુધી બેન ત્યાંના ત્યાં છે, એટલે કે કણ સ્થિર છે. અને કણ સ્થિર હોય તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ સમય અક્ષને સમાંતર મળે. આવી રીતે હાલ હે અહીંયા પહોંચી ગયા બેન. હવે 5 વાગ્યા છે ને 5 વાગ્યા બેન ઓટો રિક્ષા પકડવા નીકળે છે. 5 વાગે બેન ઓટો રિક્ષા પકડીને ઘરે પહોંચે છે. તો કાંઈ 5 વાગે તો નહીં પહોંચી જાય, અમુક સમય લાગશે. કેટલો સમય લાગશે? હાલો, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. હાલો, અંતર કેટલું? 2.5. ઝડપ બોલો, બોલો ઝડપ, બોલો બોલો. 25. હા કે ના? કારણ કે બેન રિટર્નમાં ઓટો રિક્ષામાં બેઠા છે એવું રકમમાં કીધું છે, અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બેન ઉપડ્યા છે. હાલો, 1 2.5 ભાગ્યા 25 એટલે શું આવે? 1/10 થશે. 1/10 કલાક. હવે આ કલાક જે છે એ કલાકને આપણે શેમાં ફેરવવી છે? મિનિટમાં. તો કેવી રીતે ફેરવી શકાય?
अथवा तो तमने जो एकना छेद में दस ना आवड़े तो मूंझाता नहीं, कैलक्युलेटर हाथ में लई लो। शू करशो? 2.5 भांगिया 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 25, 0.1 आया। अँ एकम शू हे तो के कलाक, हवे उपाधि करवानी नथी, कलाक एकम छे। तो मिनिट में फेरवा हो तो भाई तमने खबर छे कि एक कलाक बराबर 60 मिनिट, तो 0.1 कलाक बराबर केटली मिनिट, तो शू करशो? रेडी? 60 × 0.1 કેટલી મિનિટ આવી? 6 મિનિટ। એટલે કે બેન 6 જ મિનિટમાં ઘરે પહોંચી ગયા। બેન કેટલા વાગે નીકળ્યા હતા? 5 વાગે। 6 જ મિનિટમાં ઘરે પહોંચી ગયા હોય તો કેટલા સમયમાં પહોંચ્યા હોય? એ ભાઈ કયો ને તમે? હવે ઘડિયાળમાં બેને ઘરે પહોંચીને જોયું હોય તો કેટલા વાગ્યા હોય ભાઈ કયો? અહીંયા મારે સમય લખવાનો છે 5:06 બરાબર, અને ટાઈમ શું લખશો? PM। અહીંયા સવાર હતી તો 9:30 શું આવે? AM પૂરું। તો આ દાખલો પૂરો થઈ ગયો, હતું કાંઈ આમાં નહોતું, પણ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ હતો, આવી રીતે આપણે દોરવાનો છે। ચાલો હવે એક થિયરી બાકી છે આ ચેપ્ટરની, સાપેક્ષ વેગ અને સાપેક્ષ સ્થાનાંતર। આવતા લેક્ચરમાં આપણે ગણતરી કરશું એની, બરાબર છે? બીજી એકમ કસોટીના ભાઈ પેપર તમને એપ્લિકેશનમાં મોકલી દીધા છે, તમારે બને એટલી ઝડપથી કુરિયર કરવાનું છે, બરાબર। અને જે પ્રશ્ન નથી આવેલો એમાં ના ખબર પડે તો એનો તમારે જવાબ બુકમાંથી જોઈને લખવાનો છે, સમજાઈ ગયું? ઓકે, ડન। કુરિયર કરી દેવાનું છે, રૂબરૂ પહોંચી શકાય તો રૂબરૂ, બરાબર, પણ મોકલવાનું જરૂરી જ છે। ચાલો, મિલતે હે મહાદેવ હર।